જય શ્રી કૃષ્ણ બાળકો, વિષય હિન્દી, ધોરણ 1. બાળકો, આપણે હિન્દીમાં ક્યાં સુધી શીખી ગયા? તસી તબલા સુધી. હવે આપણે કયો મૂળાક્ષર શીખવાનો છે? થસી થર્મસ. થર્મસ એટલે શું થાય? થર્મોસ. આ કયો થ છે? આ ગુજરાતીનો થ છે. અને આ કયો છે? હિન્દીમાં. બંને થ સરખા જ થાય, પણ હિન્દીના થ પર શું આવે? આડી લીટી. ચાલો આપણે થ ઘૂંટી અને સાથે બોલીએ. થ થર્મસનો થ, થર્મોસ એટલે થર્મોસ. તેની પછી પ્રશ્ન શું આવે છે? થ શોધીને તેના ઉપર ગોળ બનાવો. આ થ શોધવાનો છે, તેના પર શું કરવાનું છે? ગોળ કરવાનું છે. ચાલો આપણા અહીં થ દેખાય છે, તેના ઉપર ગોળ કરીએ. થ પછી આ કયું છે? ગત. આપણે તેના ઉપર કરવાનું નથી. જ્યાં પણ થ દેખાય તેની ઉપર જ ગોળ કરવાનું છે. થ થર્મસનો થ. જોયું બાળકો, જ્યાં આપણે થ દેખાય તેની ઉપર જ ગોળ કર્યું છે. તેના પછી પ્રશ્ન કયો છે? રંગ પૂરો. આપણે થમાં રંગ પૂરવાનો છે. ટપકાને જોડો. તો આપણે એક ટપકાને બીજા ટપકા સાથે જોડવાનો છે અને સાથે બોલવાનું છે. થસી થર્મસ, થસી થર્મસ. થર્મસ એટલે શું થાય? થર્મોસ. વાંચો અને લખો. આપણે વાંચવાનું છે અને લખવાનું છે. ચાલો આપણે ટપકા જોડીએ અને સાથે બોલે. થશે થર્મોસ, થશે. એક ટપકાને ધીમે ધીમે બીજા ટપકા સાથે જોડવાનું અને સાથે બોલવાનું. થશે થર્મસ. થર્મસ એટલે શું થાય? થર્મોસ. બાળકો, તો પછી આપણે કયો મૂળાક્ષર આવશે? થ આવશે. થસી થર્મસ. ચાલો હવે આપણે બાજુમાં લખી કેવી રીતના થ આવે છે. તો આપણે શું કરવાનું? થસી થર્મસ. હિન્દીમાં બધા મૂળાક્ષર પર શું આવશે? આડી લીટી. થસી થર્મોસ, થસી થર્મોસ. જોયું બાળકો, આપણે થ કેવી રીતના આવે હિન્દીમાં? ગુજરાતીની થ કરવી એવી જ રીતના કરો, પણ હિન્દીના થ ઉપર શું કરવાની? આડી લીટી. થસી થર્મોસ. ચાલો તેના પછી પ્રશ્ન કયો આવે છે? થને થથી શરૂ થતા ચિત્રો સાથે જોડો. જે આપણે થથી શરૂ થાય એ ચિત્ર સાથે જોડવાનું છે. મૂળાક્ષર વચ્ચે ગોળમાં કયો અક્ષર થ દેખાય છે? તો આપણે જ્યાં પહેલો અક્ષર થ દેખાય તેની સાથે જોડીશું. તો ગાયનું આચળ દેખાય એને હિન્દીમાં શું કહેવાય? થન કહેવાય. અહીં થ પહેલો અક્ષર આવ્યો તો આપણે તેની સાથે જોડીશું. પછી ઠઠેરા. તો ઠઠેરાનો ઠ આપણે તેની સાથે જોડવાનું નથી. થર્મોમીટર. થર્મોમીટરનો થ આપણે તેની સાથે જોડીશું. તરાજુ એટલે તેની સાથે જોડવાનું નથી. થાલીનો થા આમાં પહેલો અક્ષર થ આવ્યો એટલે આપણે તેની સાથે જોડીશું. થર્મસનો થ. ટમાટરનો ટ આપણે તેની સાથે જોડવાનું નથી. પછી પ્રશ્ન કયો છે? થની નીચે લીટી કરો. જ્યાં થ દેખાય તેની નીચે શું કરવાની છે? લીટી કરવાની છે. તો ર થ. તો થ ક્યાં છે? બીજો અક્ષર. તેની નીચે લીટી. ન થ ની. પ થ. થ લ. પ થ રીલા. ઠેકાણ. ચાલો તેના પછી પ્રશ્ન. થનથી જુદા અક્ષર પર ચોકડી કરો. થ સિવાયના અક્ષર દેખાય તેની ઉપર શું કરવાની છે? ચોકડી કરવાની છે. થ આપેલો છે આપણે તેની ઉપર કરવાની નથી. સ તો આપણે તેની ઉપર ચોકડી. શરણાઈનો સ તો તેની ઉપર ચોકડી મારવાની. બકરીનો બ.
य ख य प ને છ જોયું બાળકો જ્યાં આવો થ દેખાય તેની ઉપર આપણે ચોકડી નથી મારી પણ તેની સિવાય જે અલગ અક્ષર આપેલા છે તે બધા ઉપર શું મારી દીધી આપણે ચોકડી મારી દીધી ચાલો તેના પછી પ્રશ્ન કયો છે વાંચો અને લખો તથનનો થ થર્મોમીટરનો થ થાનેદારનો થ ને થાપાનો થ ચાલો ગાયનું આચર છે એને હિન્દીમાં શું કહેવાય થન કહેવાય તો આપણે પહેલો અક્ષર આપેલો નથી આપણે લખીને શબ્દ પૂર્ણ કરીએ થન થર્મોમીટરનો થ થાનેદારનો થ થાપાનો થ પછી પ્રશ્ન છે શબ્દમાંથી થ શોધીને તેના ઉપર ગોળ બનાવો જ્યાં આપણે શબ્દ આપેલા છે તેમાં થ શોધવાનો છે તેના ઉપર શું કરવાનું છે ગોળ કરવાનું છે તમને ઉદાહરણમાં આપેલું છે ઠ ક ના તો આપણે શેની ઉપર ગોળ આપેલું છે કે થ ઉપર આપણે બાજુમાં પણ થ શોધી અને ગોળ કરીએ ન થ ની તમે થ ક્યાં છે તો વચ્ચે તો આપણે વચ્ચે ઉપર શું કરવાનું ગોળ ર થ થ ઉપર શું કરવાનું છે ગોળ કરવાનું છે પ થ થ ઉપર ગોળ ચાલો હવે તેના પછી પ્રશ્ન કયો કયો અક્ષર આવશે કે દ દસે દરવાજા દસે શું થાય દરવાજા દરવાજા એટલે શું થાય બારણું આ કયો દ દેખાય છે આ કે ગુજરાતીનો દ છે ને આ કયો છે હિન્દીમાં જોયું બાળકો હિન્દીમાં દ આવી રીતના આવે ને ગુજરાતીમાં આવી રીતના ચાલો હવે આપણે કુટિયન સાથે બોલીએ દસી દરવાજા દરવાજા એટલે બારણું દ શોધી તેના ઉપર ગોળ બનાવો આપણે આ બે લાઈન આપેલી છે તેમાં દ શોધવાનો છે શું કરવાનું છે ગોળ કરવાનું છે હવે દ દેખાય તેની ઉપર જ ગોળ કરવાનું છે આપણે અહીં દ દેખાણો તો આપણે શું કરવાનું ગોળ ય ત દ આપણે દ ઉપર શું કરી દેવાનું ગોળ ગ વ દ છ ચ દ ક લ દ અને ઘ જોયું બાળકો આપણે દ દેખાણા તે બધાની ઉપર શું કર્યું છે ગોળ કર્યું છે હવે તેના પછી પ્રશ્ન કયો આવશે કે રંગ પૂરો તમને આ દમાં શું કરવાનો છે રંગ પૂરવાનો છે હવે આપણે ટપકાને જોડો તો આપણે એક ટપકાને બીજા ટપકા સાથે જોડીને બોલવાનું છે દસી દરવાજા દસી શું થાય દરવાજા વાંચો અને લખો આપણે ટપકાને જોડવાના છે અને સાથે બોલવાનું છે દસી દરવાજા દસી દરવાજા દસી દરવાજા ચાલો હવે આ બાજુમાં આપણે લખીએ કેવી રીતના દ આવશે તો આપણે પહેલાં શું કરવાની ઉપર આડી લીટી કરવાની પછી આપણે હિન્દીનો ટ શીખી કેવી રીતના ટ કરી પછી ગાંઠ પાડીને નીચે શું કહેવાય દ દસી દરવાજા આડી લીટી કરવાની પછી આપણે હિન્દીમાં ટ કરીએ એવી રીતના ટ કરી ગાંઠ પાડીને ત્રાસી લીટી દસી દરવાજા દરવાજા એટલે શું થાય બારણું ચાલો હવે શું છે દને દથી શરૂ થતા ચિત્રો સાથે જોડો આપણે ગોળ સર્કલમાં કયો અક્ષર આપેલો છે કે દ આપેલો તો પહેલો અક્ષર દ હોય ને તેની સાથે જોડવાનું છે તો પહેલું ચિત્ર શેનું દેખાય છે દરજી તો દરજીનો દ આપણે તેની સાથે જોડીશું ટબ ટબનો શું થાય ટ તો તેની સાથે જોડવાનું નથી દર્પણ દર્પણનો દ છે તો આપણે તેની સાથે જોડીશું પછી ઠેલા તો ઠેલાનો ઠે છે એટલે આપણે તેની સાથે જોડવાનું
નથી ડરી તો ડરીનો દ અક્ષર આવ્યો તો આપણે તેની સાથે જોડીશું દરવાજાનો દ ડકલીનો ડ એટલે તેની સાથે જોડીશું જોડવાનું નથી દની નીચે લીટી કરો જ્યાં દ દેખાય તે નીચે શું કરવાની છે લીટી કરવાની છે તો બા ડ લ તો દ નીચે લીટી અ દ ર ક દ ર જી ડ રી ડ ર ગા હ ગે દ તેના પછી પ્રશ્ન કયો છે દથી જુદા અક્ષર ઉપર ચોકડી કરો દ સિવાયના અક્ષર દેખાય તેના ઉપર શું કરવાની છે ચોકડી કરવાની છે તો આપણે અહીં ટ દેખાણો તો આપણે તેના ઉપર શું કરવાની ચોકડી ર ઉપર ચોકડી સ ઉપર ચોકડી અહીંયા દ છે આપણે તેની ઉપર કરવાની નથી પછી અહીં દ છે આપણે તેની ઉપર કરીશું નહીં ડ તો આપણે તેની ઉપર ચોકડી ઠ ઉપર ચોકડી પછી દ દ ઉપર કરવાની નથી ઢ ઉપર ચોકડી વ ઉપર ચોકડી પછી ફ ઉપર ચોકડી અને બ ઉપર ચોકડી જોયું બાળકો જ્યાં દ દેખાય તેની ઉપર આપણે ચોકડી કરવાની નથી પણ તેના અક્ષર જુદા અક્ષર દેખાય તે બધા ઉપર શું કરી દીધી છે ચોકડી ચાલો તેની પછી પ્રશ્ન કયો છે વાંચો અને લખો તો આપણે વાંચવાનું છે ને લખવાનું છે તો આ ચિત્ર શેનું દેખાય છે દર્પણ દર્પણનો દ દરજીનો દ દવાતનો દ અને દરીનો દ આપણે શબ્દ પૂર્ણ કરીએ દ લખી દર્પણનો દ દરજીનો દ દવાતનો દ ડરીનો ડ ચાલો દ શોધી તેના ઉપર ગોળ બનાવો તમને હવે દ દેખાય તેની ઉપર આપણે શું કરવાનું છે ગોળ પણ તમને શબ્દ આપેલા છે ચાલો બીજો શબ્દ કયો છે પ દ મ તો આપણે દ ક્યાં છે તો વચ્ચે છે તો આપણે તેની ઉપર શું કરીશું ગોળ અ દ ર ક દ ર બાર તો દ ઉપર શું કરવાનું છે ગોળ બાળકો આજે આપણે ક્યાં સુધી શીખી ગયા દ સુધી શીખી ગયા